ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસ પછી હવે ઉત્તર ગુજરાતના પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી કેસી પટેલ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ 3 દિવસમાં 7 જિલ્લાનો પ્રવાસ કરશે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરશે ત્યારે તેનો વિધિવત કાર્યક્રમ જાહેર કરાયો છે. 2 સપ્ટેમ્બરની રાત્રે અંબાજી પહોંચશે. 3 સપ્ટેમ્બરે માં અંબાના દર્શન કરીને પ્રવાસ શરૂ કરશે. સવારે 8:30 કલાકે માં અંબાની પૂજા દાંતા અને ડીસા ખાતે સ્વાગત કાર્યક્રમ થશે. ડીસામાં 2 બેઠકો થશે. બાદમાં તેઓ પાટણ જશે. પાટણમાં પણ 2 બેઠકો અને રાત્રિ રોકાણ થશે. પાટણમાં વીર માયાના દર્શન અને રાણીની વાવની મુલાકાત પણ લેશે. ત્યારબાદ કુળદેવી કાલિકા માતાના દર્શન કરીને મહેસાણા જિલ્લાનો પ્રવાસ યોજશે. મહેસાણા જિલ્લામાં સવારે 9 કલાકે ઉમિયા માતાના દર્શન પૂજા કરીને અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. મહેસાણા ખાતે 2 બેઠકો થશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરાશે. આ બાદ કલોલ ખાતે 2 બેઠકો થશે. ત્યારબાદ ગાંધીનગરમાં રાત્રિ રોકાશે અને બીજા દિવસે ગાંધીનગર, ચિલોડા, હિંમતનગર, અરવલ્લીનો પ્રવાસ કરશે. સૌરાષ્ટ્ર પ્રવાસમાં જે રીતે કોરોનાની ગાઈડલાઈન ચૂકાઈ હતી અને ક્ષતિઓ સામે આવી તે આ પ્રવાસમાં સુધારાશે. ગાઈડલાઈન ભંગ કરવાને મુદ્દે ઘણી ટીકા થઈ. માત્ર કારમાં જ કાર્યકર્તાઓ આવે, બાઇક પર ન આવે એવો પ્રયાસ આ વખતે કરવામાં આવશે. સીઆર પાટીલને મળવા આવનારા લોકો માટે માસ્કની વ્યવસ્થા સ્થળ પર જ કરાશે. સેનિટાઈઝર રાખવામાં આવશે. સ્વાગત પોઈન્ટ પર 1 બાય 1 બધાને જેવા દેવાશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.